हे गाइस, वेलकम बैक टू माय चैनल मन किचन। आज आप जोवाना छे एकदम रेस्टोरेंट स्टाइल छोले। रेस्टोरेंट में खूब ज आपने छोले पसंद पड़ता होय छे, एनु कारण शू खबर छे? कारण के एमां ज्यारे मसालानुं टाइमिंग छे, ए कया टाइमे कयो मसालो नाखवो, केटली वार ग्रेवी कई सांतळवी अने कई ग्रेवी बनावी, ए बधुं ज हुं तमने ईजी रीते आ रेसिपी में शीखवाड़ीश। चलो रेसिपीनी शुरुआत करिए। शुरुआत करता पहले मारी चैनल पर नवा आया हो तो सब्सक्राइब कर लेजो। सौ प्रथम अहीं वन बाउल जेटला मैं काबुली चना लीधा है। चना ने अपने एक वक्त पानी थी वॉश कर लेवाना है। पानी काढ़ी नाखीए वॉश करीने। हवे एक ग्लास जेटलू पानी एड करी ढाँकण ढाँकी 7-8 कलाक माटे पलड़वा माटे रहेवा देवाना छे। अने अहींया आपणे कोई पण कूकिंग सोडा के कंई ज नथी नाखता तो पण छोले सरस बने छे। अहींया छोले सरस चणा आपणा पलड़ी गया छे, एने आपणे कूकर में लई लईए। पाणी काढी नाखवानुं छे अने कूकरमां चणाने लई लीधा छे। एक ग्लास जेटलू पाणी एड करी 1-1.25 ग्लास जेटलू पाणी एड करी अने एनी अंदर 1/2 टीस्पून जेटली हळदर एड करीशुं, जेथी करीने कलर सारो आवे। 1 टीस्पून जेटलू मीठू एड करीशुं। 1 मोटी इलायची एड करवानी छे, एनाथी टेस्ट खूब ज सरस आवे छे। अने 1 टीस्पून जेटलू तेल एड करवानुं छे। ढाँकण ढाँकी मीडियम फ्लेम उपर आपणे 5 व्हिसल पाड़ी लेवानी छे। 5 व्हिसल पड़ी जाए एटले गैसनी फ्लेम बंद करी लेवानी। 5 व्हिसल थई गई छे अने कूकरमांथी एनी जाते ज प्रेशर ओछू थाय पछी आपणे खोलीशुं, गैसनी फ्लेम बंद करी लईए। अहींया साइडमां मिक्सर जारमां आपणे 1 नंग કેપ્સિકમ મોટું સમારીને બિયા કાઢીને એડ કરી લેવાનું છે। 1/2 ઇંચ ટુકડો આદુના કટકા એડ કરી લઈશું। 4-5 કળી લસણ એડ કરીએ। 1 તીખું લીલું મરચું ઝીણું કટ કરીને એડ કરી લેવાનું છે। ઢાંકણ ઢાંકી અને આની પેસ્ટ બનાવી લઈએ। આ પેસ્ટ આપણે છોલેમાં એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે એ જ મિક્સર જારમાં આપણે 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટા કટ કરીને લેવાના છે। ઢાંકણ ઢાંકી અને પ્યુરી બનાવી લેવાની છે। અહીંયા ટામેટા કાચા જ લીધા છે, બાફ્યા નથી। પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે, હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। ટામેટાને પાણી નાખ્યા વગર જ પીસ્યા છે। બંને આ રીતની પ્યુરી અને પેસ્ટ તૈયાર છે। હવે કૂકરમાંથી પ્રેશર ઓછું થઈ ગયું છે, ચેક કરી લઈએ ચણા બફાયા છે કે નહીં। જો ચણા અહીંયા સારી રીતે બફાઈ ગયા છે અને આખા રહે એ રીતે બફાયા છે, એ રીતે બાફવાના છે। ઓવરકૂક નહીં કરવાના, નહીં કાચા રાખવાના। હવે અહીંયા એક બાઉલમાં 1 ટેબલસ્પૂન જેટલું બેસન લેવાનું છે। 1 ટેબલસ્પૂન જેટલું દહીં લઈએ। દહીં ખાટું નહીં, મોડું નહીં, એ રીતનું લેવાનું છે। અને 4-5 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે સ્પૂનની મદદથી પણ મિક્સ કરી શકો છો, ગાંઠા ના રહે એ રીતે મિક્સ થઈ ગયું છે, એને સાઇડ કરી લઈશું। હવે ગેસ ઓન કરીને એક કડાઈ ગરમ કરવા મૂકવાની। એમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। આમાં તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું, એટલે છોલે એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ ઉપર બધી જ પ્રોસીજર કરીશું। અહીંયા 1 તમાલપત્ર એડ કરીશું। હવે 1 નંગ ડુંગળી ઝીણી કટ કરીને એડ કરવાની છે। ડુંગળીની પણ તમે પેસ્ટ પણ બનાવી શકો છો। આ રીતે સાંતળી લઈશું, સ્લો ફ્લેમ ઉપર સાંતળતા જઈએ। પિંક એવી સાંતળી લેવાની છે। અડધી મિનિટ પછી સંતળાઈ જાય એટલે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। મરચું બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને તરત જ મિક્સ કરી અને આપણે કેપ્સિકમવાળી પેસ્ટ એડ કરીશું। સારી રીતે સાંતળી લઈએ।
અહીંયા સંતળાતા એક મિનિટ જેટલો સમય થાય છે અને તેલ ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળી જવાનું છે. આ રીતે નોનસ્ટોપ ચમચાથી હલાવ્યા કરવાનું છે એટલે પેસ્ટ અને મસાલા બળી ના જાય. જો એકદમ સરસ તેલ ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે ટોમેટો પ્યુરી એડ કરીશું. બસ આમાં કયા ટાઈમે કઈ ગ્રેવી એડ કરવી, કેવી રીતે બનાવી ગ્રેવીને, એ બધું જ ધ્યાનમાં રાખવાનું છે અને કેટલું સાંતળવું. ટોમેટો પ્યુરી એડ કર્યા પછી સારી રીતે સાંતળી લેવાનું છે. ટામેટાની કચાશ દૂર થઈ જાય એટલું સાંતળવાનું છે. અહીંયા ટામેટાને સંતળાતા 1-1.5 મિનિટ જેટલો સમય થાય છે. એકદમ સારી રીતે આ રીતે નોનસ્ટોપ ચમચાથી ચલાવ્યા કરવાનું અને તેલ ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું છે. તેલ ઘી સરસ છૂટું પડી ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે જે દહીં અને બેસનની પેસ્ટ બનાવી છે એ એડ કરી લઈશું. દહીંથી એકદમ રિચ એવા છોલે બનશે. સરસ સાંતળી લઈએ. એકદમ સરસ સાંતળાઈ જાય 1 મિનિટ પછી આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું છોલે મસાલા એડ કરીએ. અહીંયા 1-1.5 ટેબલ સ્પૂન જેટલો છોલે મસાલા લઈ શકો છો અને 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મીઠું આપણે પહેલાં 1 ટીસ્પૂન જેટલું ચણા બાફતી વખતે એડ કર્યું છે એટલે એ પ્રમાણે તમે લઈ શકો છો. અને અહીંયા પાણી સાથે આપણે ચણાને એડ કરી લેવાના છે. કુકરમાં જે પાણી એડ કર્યું હતું એની સાથે જ આપણે એડ કરી રહ્યા છીએ એટલે એનો કલર જે નેચરલ છે એ જળવાઈ રહે અને એના ન્યુટ્રિશન્સ આપણને મળી રહે. સ્લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ થવા દઈશું. 3-4 મિનિટ થઈ ગઈ છે, તેલ ઘી સરસ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો. અને હવે થોડું રસાવાળું છે ત્યારે જ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને પડ્યા રહેશે પછી પણ છોલે થીક થતી હોય છે એની ગ્રેવી એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને જો એકદમ ફાઇન છોલે તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી બન્યા છે. અને ઉપર જિંજરની સ્લાઇસથી ગાર્નિશ કરીશું. ડુંગળીની સ્લાઇસ મૂકીએ, થોડા ફ્રેશ લીલા ધાણા ગાર્નિશ કરીશું, ભથુરા અને લીલા મરચાં અને ડુંગળીને સાથે સર્વ કરીશું. અહીંયા તમે કુલચા પણ ખાઈ શકો છો એની સાથે. સો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને દોસ્તોમાં જરૂર શેર કરજો. બાબા.